चैनल ऑफ वडोदरा। वडोदरा जिल्लानी रावपुरा विधानसभा बैठक में भाजपना उम्मीदवार बाळू शुक्लए आज शक्ति प्रदर्शन साथी उम्मीदवारी पत्र भरी पोतानी दावेदारी नोंधावी हती। 144 रावपुरा विधानसभा भारतीय जनता पार्टी उम्मीदवार बाळू शुक्ल मोटी संख्या में कार्यकर्ताओं साथ आज रेली योजी शक्ति प्रदर्शन साथ उम्मीदवारी पत्र भरी दावेदारी नोंधावी छे। તેમણે પક્ષની પરંપરા અનુસાર વાડે સ્થિત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન અને કોઠી કચેરી સ્થિત શ્રી મહારુદ્ર હનુમાનજી તથા શ્રી ગણેશજી મંદિરેથી દર્શન કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા। આ પ્રસંગે બાળુ શુક્લએ જણાવ્યું હતું કે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરાની જેમ વડોદરાની સાંસ્કૃતિક વિધાનસભા રાવપુરા છે। પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાનો અકલ્પનીય સહયોગ છે। શ્રીકૃષ્ણની માફક રાજેન્દ્રભાઈ ત્રિવેદી મને માર્ગદર્શન આપી રહ્યા છે। જનતા માત્ર રાવપુરા નહીં પરંતુ શહેરની પાંચેય વિધાનસભા બેઠક ઉપર જીત અપાવશે તેવો વિશ્વાસ છે। રાવપુરા વિધાનસભા એ ગુજરાતનું સંસ્કારનું ઘરેણું હતું અને વડોદરામાં રાવપુરા વિધાનસભા આ નવી બનેલી વિધાનસભા નામ તો જૂનું છે એમાં 9 વોર્ડ નાના મોટા કરીને છે। 1,07,000 વ્યક્તિઓને વ્યક્તિગત આપણે આ વિધાનસભાનું કાર્યાલય ચલાવીને રાવપુરામાં લોકોને મદદ કરી છે, સીધી મદદ કરી છે। 48,000 લોકોને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કઢાવીને આપ્યા છે। અદ્ભુત કામગીરી આ કાર્યકર્તાઓના બળ પર થઈ છે, કોરોના કાળ હોય કે કોઈ પણ સંજોગ હોય। અને બાળુભાઈ અમારા મેયર હતા, કાઉન્સિલર હતા, ત્યારથી અમારા સંબંધો 40 વર્ષના સંબંધો, 50 વર્ષથી પાર્ટીમાં કામ કરતા હોઈએ ત્યારે અમે ક્યારે કોઈ જાતનો દ્વેષ ઈર્ષા રાખ્યા વિના પાર્ટી કમળ જીતે છે, કમળ લડે છે। ગઈકાલે જ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વ્યક્તિ નથી લડતો, અમારે ત્યાં પાર્ટી પાર્ટીનું સ્થાન કમળ લડે છે। અને જ્યાં સુધી બાળુભાઈનો પ્રશ્ન, બાળુભાઈ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા હોય, આખા પ્રદેશના મહામંત્રી રહેલા હોય, મેયર રહેલા હોય, ખૂબ લાંબો અનુભવ અને સંઘની પરિપાટીમાં જબરજસ્ત તાકાતથી કાર્યકર્તાઓ કામે લાગવાના છે, લાગી ગયા છે અને ઉત્તમમાં ઉત્તમ વિજય મળશે। ધન્યવાદ, વિજય ગણિત। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના ઉમેદવાર તરીકે હું જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જઉં છું ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે જે રીતે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની એ વડોદરા છે, તે જ પ્રમાણે સાંસ્કૃતિક વડોદરાનું સાંસ્કૃતિક કોઈ વિધાનસભા હોય તે આપણો રાવપુરા વિસ્તાર છે। કારણ કે વડોદરાની આખી આખી સંસ્કૃતિ ત્યાં છે અને એનું પ્રતિબિંબ આખા દુનિયામાં જ્યારે ઉતરી રહ્યું છે ત્યારે પાર્ટી દ્વારા મને આ જવાબદારી સોંપવામાં આવેલ છે। અને આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે બધા અમારા બધા જ કાર્યકર્તાઓને નાગરિકોમાં જે ઉત્સાહ છે અને મારા માટે ખૂબ સદભાગ્યની વાત છે કે આપણા કેબિનેટ મંત્રી, અમારા સૌના નેતા, આપણા સૌના નેતા રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ અત્રે ઉપસ્થિત છે, પ્રદેશના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબ, અમારા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, માન્ય જીતુભાઈ સુખોડિયા સાહેબ અને શબ્દચરણભાઈ, બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે અને ખાસ મને આમંત્રણ આપવા માટે જ્યારે આપણે બધાના જે આપણા ગાયત્રી ઉપાસક પૂજા હર્ષદ બાપા છે તેઓ ખુદ રાત્રે ઉપસ્થિત થયા છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંયા પાર્ટીના તમામ નેતાઓની સાથે સાથે તમામ કાર્યકર્તાઓ જ્યારે ઉપસ્થિત છે ત્યારે આપ જોઈ શકો છો કે જે ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા છે, પ્રતાપરુદ્ર હનુમાન, મહારુદ્ર હનુમાન, પ્રતાપરુદ્ર હનુમાન અને મહારુદ્ર હનુમાન અને સાથે મહેરાણનો ગણપતિ મંદિર જે છે તેનું દર્શન કરીને તમામ ઉમેદવારો વર્ષોથી અહીંથી જઈ રહ્યા છે, એ જ પ્રમાણે હું પણ અહીંથી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છું। ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આપ સૌ નાગરિકોના આશીર્વાદથી ફક્ત રાવપુરાની સીટ નહીં પરંતુ વડોદરા મહાનગરની 5-5 સીટો પર જ્વલંત વિજય થશે એમને ચોક્કસ ખાતરી છે। ખાસ કરીને જે પ્રમાણે કાર્યક્રમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એક પણ વિધાનસભામાં જે રીતનો ઉત્સાહ જોવા નથી મળે એટલો ઉત્સાહ થઈ છે,
બીજેમ પહેલાં કહ્યું કે મારા માટે ગૌરવની વાત છે કે માને રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ મારી સાથે છે અને રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ જે આખા ગુજરાતનું સુકાન સંભાળતા હતા એ આ ચૂંટણીમાં મારું સુકાન એક કૃષ્ણ ભગવાનની જેમ મારી સાથે છે તેનો જ આ પરિણામ છે કે તમામ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી લાગી છે. બિલકુલ, રાવપુરા વિધાનસભાના ઉમેદવાર, પૂર્વ મેયર, પૂર્વ સાંસદ, પૂર્વ પ્રદેશના મહામંત્રી આદરણીય બાળકૃષ્ણભાઈ શુક્લ આજે આટલા મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓના આશીર્વાદ સાથે ભારત માતા મંદિરમાં પણ આશીર્વાદ લઈને તેઓ એમનું આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે. વડોદરા શહેરની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને આશીર્વાદ આપ્યા છે. બાળકૃષ્ણભાઈ શુક્લ પોતે વડોદરાની ભૌગોલિક પરિસ્થિતિથી પણ જાણીતા છે, વડોદરાના મતદારોની સાથે પણ પરિચય છે, તો સાથે સાથે એકે એક કાર્યકર્તાને પણ સવિશેષ પ્રેમ સાથે તેઓ પરિચય પણ છે એમનો. અને વડોદરાની જનતા હોય કે રાવપુરા વિધાનસભાની જનતા હોય, તમામ લોકો બાળકૃષ્ણભાઈ શુક્લને ઓળખે પણ છે. અને એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ બાળુભાઈને આજે રાવપુરા વિધાનસભાની સેવા કરવાની એક તક આપી છે, ખૂબ કાર્યકર્તાના આશીર્વાદ છે, મતદારોના પણ આશીર્વાદ છે. અને આજે બાળુભાઈ પોતે નામાંકન ભરવા જઈ રહ્યા છે. બાળકૃષ્ણભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે રાવપુરા વિધાનસભાના ઉમેદવાર બાળકૃષ્ણભાઈ શુક્લ એ હનુમાન દાદાના આશીર્વાદ લઈને, ગણપતિ દાદાના આશીર્વાદ લઈને, ભારત માતાના આશીર્વાદ લઈને ભવ્ય વિજય પ્રસ્થાન જે પ્રારંભ કર્યું છે, આજની આ ઉમેદવારી પત્ર ભરવાની યાત્રા એ વાસ્તવમાં વિજય સંકલ્પ યાત્રા છે. કેન્દ્ર સરકારના માનનીય પ્રધાનમંત્રીજીના કાર્યો, રાજ્ય સરકારની વિકાસની અવિરત વેગધારા અને અમારા વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રભાઈએ કરેલા વિકાસના કામોને કારણે પૂરું રાવપુરા નગર વિધાનસભા ક્ષેત્ર એ અમારા ઉમેદવારને મતપેટીઓથી મત છલકાવીને પ્રચંડ એવો વિજય અપનાવશે. સંગઠનના મામલાની અંદર માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જે પેજ કમિટીનું અમોઘ શસ્ત્ર અમારા હાથમાં આપ્યું છે, એ પેજ કમિટીના શસ્ત્રને દ્વારા વડોદરાની રાવપુરા વિધાનસભાની સાથે સાથે બાકીની પાંચેય વિધાનસભામાં અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહની આગેવાનીમાં અમે પ્રચંડ એવો વિજય પ્રાપ્ત કરીશું એવો અમારો અદમ્ય વિશ્વાસ. વડોદરાની પાંચેય વિધાનસભામાંથી ચાર વિધાનસભા ક્ષેત્રના જ્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આજે રાવપુરા વિધાનસભાના અમારા ઉમેદવાર, વડોદરાના જ પૂર્વ મેયર, વડોદરાના પૂર્વ સાંસદ અને પ્રદેશના મહામંત્રી શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ ભારત માતા મંદિર, હનુમાનજી દાદાનું મંદિર અને ગણપતિ દાદાના મંદિર આ ત્રણેય મંદિરમાં દર્શન કરીને એમના વિજય સંકલ્પ યાત્રાની એમણે શરૂઆત કરી છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત છે. કાર્યકર્તાઓનું બળ જો મને જુસ્સો એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે અને અત્યાર સુધીના ઉમેદવારોના થયેલા વિજય કરતાં પણ વધારે ભવ્ય રીતે બાળકૃષ્ણભાઈ શુક્લ વિજય થાય એના માટે સૌ કાર્યકર્તાઓ જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એમની આ વિજય સંકલ્પ યાત્રાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને બાકીના ચારેય ઉમેદવારો પણ આટલી જ જંગી બહુમતીથી જીતે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું.